નમસ્તે બાળ મિત્રો, આજે આપણે એક નવો ટોપિક શીખીશું જે ખૂબ જ સરળ છે, તમને મજા પણ આવશે અને ઘણા બાળકોને આવડે છે યુઝ કરતા. પણ આપણે પરીક્ષામાં પણ આવે છે કે શબ્દોને સપ્તકોષના ક્રમમાં ગોઠવું, બરાબર? તો અહીંયા આપણે એ શીખીશું શબ્દકોષના ક્રમમાં કેવી રીતે ગોઠવવું અને શબ્દકોષ એટલે શું. અહીંયા આપેલી છે ગાલા લિટલ ડિક્શનરી. ડિક્શનરી એટલે કે શબ્દકોષ, શબ્દ વત્તા કોષ, કોષ એટલે ખજાનો, શબ્દોનો જેમાં ખજાનો છે અને એ શબ્દોને ક્રમમાં ગોઠવેલા છે એનો સંગ્રહ, બરાબર? તો અહીંયા આપણે એક ગાલાની લિટલ ડિક્શનરી, પોકેટ ડિક્શનરી આપેલી છે. ડિક્શનરીઓ ઘણા પ્રકારની હોય છે બાળકો, બરાબર? પણ અહીંયા તમારી ઉંમરને વયકક્ષા મુજબ આ ડિક્શનરી પ્રોપર છે, જેને તમે શાળાના બેગમાં, તમારા સ્કૂલ બેગમાં પણ તમે એને કેરી કરી શકો ઇઝીલી અને તમે એને ઝડપથી યુઝ કરી શકો. હવે તો બાળકો મોબાઈલમાં પણ તમે ઉપયોગ કરતા જ હશો, ડિક્શનરીની ઘણી બધી એપ મોબાઈલમાં પણ અવેલેબલ છે, પણ આપણે અહીંયા શીખીશું અહીંયા આ પુસ્તકમાંથી. ચાલો, આ એક ડિક્શનરી છે ઇંગ્લિશ ટુ ગુજરાતીની, એટલે કે ઇંગ્લિશ શબ્દનું ગુજરાતી અર્થ શોધવા માટેની આ ડિક્શનરી છે. આવી ઘણી બધી ભાષાઓની ડિક્શનરીઓ હોય છે બાળકો. તો ચાલો ડિક્શનરીનો ઉપયોગ આપણે જોઈએ. તો ડિક્શનરી છે એના ઘણા બધા ઉપયોગ છે મિત્રો, અને આ ડિક્શનરી 30 થી 35 રૂપિયાની ખૂબ જ નજીવી કિંમતે તમને આરામથી કોઈ પણ સ્ટોરમાં મળી જાય છે. અહીંયા જુઓ, એબ્રિવિએશન્સ યુઝ્ડ ઇન ધ ડિક્શનરી, એટલે કે ડિક્શનરીમાં આવતા ટૂંકા શબ્દો, ટૂંકા રૂપ આપેલા હશે, એ ટૂંકા રૂપ છે ખૂબ જ જાણવા જરૂરી છે. તમે ઘણા જે જોઈ હશે ડિક્શનરી, તેની એમાં તમે જોયું હશે કે શબ્દની આગળ આવું લખેલું હોય, ક્યાંક એ હોય, ક્યાંક વી હોય, ક્યાંક એન હોય. તો અહીંયા એના ફૂલ ફોર્મ્સ આપેલા છે કે એ એટલે તો કે એડજેક્ટિવ, એ ડી વી એટલે તો કે એડવર્બ, એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. ફોર એક્ઝામ્પલ આપણે એમ કહેતા હોય કે કેરફુલી, લવિંગલી, બરાબર? તો એ બધા શબ્દો છે એ ક્રિયા વિશેષણ છે. પછી સી ઓ એમ પી એટલે કે કમ્પેરેટિવ અધિકતા દર્શક, આપણે શીખી ગયા બધી ડિગ્રી, બરાબર? બિગર, સ્મોલર, તો એ બધું આપેલું હશે. ઇટીસી એટલે એટસેટ્રા, એફઈએમ એટલે ફેમિનાઇન, બરાબર? એટલે કે સ્ત્રીલિંગ, પુલિંગ. આપણે ઘણું બધું ગ્રામરમાં જે જે શબ્દો આવે છે એ બધી આમાં એના ટૂંકા રૂપો આપેલા હશે, એનો અહીંયા ફૂલ ફોર્મ આપેલા છે, એટલે આપણે ઘણું બધું આપણે ડિક્શનરીમાંથી જાણવા મળે છે. ચાલો હવે આપણે એનો કેવી રીતે ઉપયોગ કરવો એ આપણે શોધીએ. ડિક્શનરીના ઘણા બધા ઉપયોગ છે, એમાંનો પહેલો ઉપયોગ, મહત્ત્વનો આપણો ઉપયોગ વારંવાર કયો કરીએ છીએ, તો કે કોઈપણ શબ્દનો અર્થ જાણવા માટે. માની લ્યો કે આપણે અરેસ્ટ આ શબ્દનો અર્થ જાણવો છે, તો કેવી રીતે એને ઝડપથી ડિક્શનરીમાંથી શોધી શકાય? તો કે ભાઈ જુઓ, અહીંયા અરેસ્ટ એટલે કે ડિક્શનરીમાં બધા શબ્દો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગોઠવેલા હોય છે, એથી સ્ટાર્ટ થશે. તો આપણો શબ્દ છે અરેસ્ટ એટલે કે એ આ. અહીંયા તમે પહેલાં પેજ ઉપર જોઈ શકો છો કે ડાબી કે જમણી બાજુ એકે શબ્દ લખેલો નથી, કારણ કે હજી શરૂઆત થઈ છે. પછી આપણે જેવું પેજ ફેરવશું એવું આપણે તમે જોઈ શકો છો કે અહીંયા જમણી બાજુ એક શબ્દ આપેલો છે એડવર્ટાઇઝ, એટલે કે આ પેજ ઉપરનો છેલ્લો શબ્દ છે એડવર્ટાઇઝ. હવે આપણે જોઈએ છીએ અરેસ્ટ. અરેસ્ટ જ્યાં સુધી, એટલે કે એ આર જ્યાં સુધી ના આવે ત્યાં સુધી આપણે જમણી બાજુ ચેક કરતું રહેવાનું અને પેજ ફેરવવાનું. આ પેજ ઉપર છે એલાઈવ, અહીંયા છે એન્સેસ્ટર, અહીંયા છે, અહીંયા છે એપ્લાય, અહીંયા છે અટેચ. અટેચ એટલે કે ટી આવી ગયો, બરાબર? આર એની આગળ આવશે, આર એસ ટી. એટલે અહીંયા આપણે જોશું તો આ એ આરથી શબ્દ સ્ટાર્ટ થઈ ગયા. જુઓ અહીંયા પી એ પી એ પોઈન્ટથી, એટલે કે પી ક્યુ વાળા શબ્દ આવી ગયા, અને અહીંયાથી સ્ટાર્ટ થયા એ આર વાળા. જુઓ અહીંયા આર્ચરથી, ઓકે? તો આપણે આર્ચર નથી જોતું, આપણે જોઈએ છે એ ડબલ આર, એટલે આ એ આર સી, પછી છે એ આર સી, પછી એ આર ઈ, એમાં પણ એબીસીડીના ક્રમ મુજબ જ ગોઠવેલું હોય છે. તો અહીંયા આપણે જોશું આગળ આવે છે એ ડબલ આર ક્યાં છે, તો કે ભાઈ આ રહ્યા. જો અહીંયાથી સ્ટાર્ટ થાય છે અરેન્જથી, અરેન્જથી એ ડબલ આર સ્ટાર્ટ થયા, હવે શબ્દ છે અરેસ્ટ આ રહ્યો. જો આપણો શબ્દ છે અરેસ્ટ આ રહ્યો, દેખાય છે તમને બધાને અરેસ્ટ? તો અરેસ્ટ શબ્દ આપણને મળી ગયો, એનો અર્થ થાય છે, જોઈએ આપણે
અટકાવવું અથવા તો ધરપકડ કરવી, એટલે કે ચોર લૂંટારા પોલીસ કોઈ પણ આવે પકડે, પોલીસ તો એને ધરપકડ કહેવાય, આપણે બિરજુવાળા પાઠમાં શબ્દ આવે છે. અહીંયા તમે જુઓ બીજી બાબત કે અરેસ્ટની બાજુમાં શું લખેલું છે, એક શબ્દ છે વી અને ટી, બરાબર. એટલે વી અને ટી, વી એટલે વર્બ, એટલે કે આ ક્રિયાપદ છે. અરેસ્ટ શબ્દ શું છે, ક્રિયાપદ છે. અને બીજું એન એટલે ધરપકડ, તો એ પાછું નામ સંજ્ઞા પણ બને છે, ધરપકડ. એટલે આ એક ક્રિયાપદ પણ છે અને અરેસ્ટ એક નાઉન પણ બની શકે છે, બરાબર. આવી રીતે આપણે હવે બીજો એક શબ્દ શોધીશું, ટોલરેટ, બરાબર. એટલે સીધું ટી પર ચાલુ જવાનું. એટલે અહીંયા જોઈએ છીએ આપણે શું આવ્યું, આર, પછી આ શું આવી ગયું, ટી આવી ગયું, બરાબર. હવે આપણે જોઈએ છે ટી ઓ, એટલે અહીંયા આવી ગયું છે ટી આર, તો આપણે આ બાજુ આગળ વધીશું. ટી આર એની આગળ હોય ને ઓ, એટલે આવી જો અહીંયા જુઓ તમે ટી ઓ પી, બરાબર. એટલે ટી ઓ પી, તો એલ તો એની પહેલાં આવી જાય ને, રાઈટ. તો આપણે હજી પણ આગળ ફેરવીશું, તો ટી ઓ અહીંયા શું છે, જુઓ અહીંયા પહેલો છેલ્લો શબ્દ શું હશે, ટી ડબલ ઓ, એટલે એની પણ પહેલાં હશે ટી ઓ એલ. તો આપણે ઉપર જોતા જઈશું છેલ્લા શબ્દથી, ટી ડબલ ઓ, બરાબર. અહીંયા જુઓ એક મિનિટ, ટી ડબલ ઓ, પછી ઉપર જતા જઈએ આપણે અહીંયા, તો અહીંયા જુઓ શું છે, ટી ઓ એલ ઈ આર એ ટી ઈ, ટોલરેટ, બરાબર. આપણે ટી ઓ જોઈ લેવાનું, અહીંયાથી ટી ઓ ટોઇલ છે, તો નીચે નીચે જવાનું, ટી ઓ આઈ આવ્યું, પછી ટી ઓ કે આવ્યું, ટી ઓ એલ આવ્યું અને ટી ઓ એલ ઈ. હવે ટી ટોલરેટની આગળનો શબ્દ શું છે, તો કે ટી ઓ એલ ડી, ટોલ્ડ. તો હવે ડી પહેલાં આવે એટલે એ શબ્દ પહેલાં આવી ગયો, ટી ઓ એલ ઈ પછી આવે એટલે એ શબ્દ પછી આવ્યો, બરાબર. એટલે પહેલે ટી આવ્યો, પછી ઓ આવ્યો, પછી એલ આવ્યો, પછી અહીંયા ડી છે, એટલે ટોલ્ડ પહેલે આવશે, કારણ કે એબીસીડીમાં આપણે ડી પહેલે આવે, ઈ પછી આવે, એટલે ટોલરેટ પછી લીધું. ઓકે, તો ટોલરેટ એટલે શું થાય, તો કે નભાવી કે સહી લેવું, એટલે કે સહન કરવું, ટોલરેટ એટલે, બરાબર. અને એમાં પણ આપેલું છે જોયું અહીંયા, વી અને ટી એટલે ટ્રાન્ઝિટિવ, બરાબર. વી એટલે વર્બ, એટલે કે ક્રિયાપદ. તો ચાલો આપણે આ શબ્દ શીખ્યા. હવે હું તમને પાંચ શબ્દો આપીશ આજે હોમવર્કમાં, એ તમારે હોમવર્કમાં એના અર્થ તમારા ડિક્શનરીમાં શોધવાના છે અને મને બતાવવાના છે. ઓકે, થેન્ક યુ.